रींछवाणी गामे अग्रणीओ चूंटायेला प्रतिनिधिओ अने सरपंचोनी बैठक मळी। घोगंबा कचेरीओ दूर पड़ती होवाथी बैठकमां मंथन करवामां आवी रह्युं छे। डामा वाव के पछी रींछवाणीने तालुका मथक बनाववामां आवे तेवी मांगणी करवामां आवशे। कोंग्रेस भाजप सहितना अग्रणीओ एक मंच पर जोवा मळ्या। કેટલાક અગ્રણીઓ અલગ તાલુકાની માંગણી ન પૂરી થાય તો ઉગ્ર રજૂઆત અને કાર્યક્રમ માટે પણ તૈયાર છે। પંચમહાલ જિલ્લામાંથી અન્ય નવા જિલ્લાની રચના અંગેની ચર્ચા વિસ્તારમાં અત્યારે તો ચર્ચાનો વિષય બની ગઈ છે। જો કે પંચમહાલ જિલ્લામાંથી અલગ નવા જિલ્લાની રચના અંગેની અટકળો હાલ તથ્ય અને પાયાવિહોણી માનવામાં આવી રહી છે। તાલુકો છેટો હોવાના કારણે आ प्रजा ने पूरतो लाभ नहीं मळतो तो सरकार विचारी अने दमावने तालुकानो दर्जो आपे तो पछात अने गरीब प्रजा ने तमाम ने आनो लाभ पूरेपूरो मळे एवी तमाम आगेवानोनी मांगणी छे। विविध मांगणीओने लईने रेसिडेंट डॉक्टर्स हड़ताल पर उतर्या छे। अमदावाद सिविल अने सूरतना रेसिडेंट डॉक्टरो हड़ताल पर उतर्या छे। सरकार द्वारा बॉन्डमां फेरफार करवाना निर्णयने पगले डॉक्टर्समां नाराजगी जोवा मळी रही छे। अगाउ कोरोनाना समयमां कामगीरी वखते मळता बॉन्डनी अत्यारे पण मांग करी रह्या छे। जो के हेल्थ कमिश्नर आ मांगने गैरव्याजबी गणावी रह्या छे अने मांगने न संतोषवा माटे मक्कम छे। सरकार द्वारा बॉन्डना नियममां फेरफार न कराय त्यां सुधी रेसिडेंट डॉक्टर्सनी हड़तालनी चीमकी छे। आ हड़तालमां जुनियर डॉक्टर एसोसिएशन द्वारा पण समर्थन अपाय तेवी शक्यता छे। तो आ तरफ सूरत सिविल हॉस्पिटल डॉक्टर्स फरीथी हड़ताल पर बैठा छे। ભરૂચમાં ફરી એકવાર નિયમોના ધજાગરા જોવા મળ્યા। સરકારી કાર પર ઊભા રહીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। વિડીયો અંકલેશ્વર પંથકનો હોવાનું અનુમાન છે। જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે સરકારી કાર પર ઊભા રહીને જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી। સુરતની ગજેરા સ્કૂલ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી, સ્કૂલ બે દિવસ માટે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ સોશિયલ ડિસ્ટન્સના અભાવને લઈને તેને નોટિસ આપવામાં આવી છે। નોટિસનો જો સમયસર જવાબ નહીં આપે તો દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાનીનો મામલો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે નિવેદન આપ્યું છે। શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, જો નોટિફિકેશનનો ભંગ કર્યો હશે તો છોડવામાં નહીં આવે। ત્યાંના અધિકારીઓ કાર્યવાહી કરશે જ, કોઈ પણ નોટિફિકેશનનો ભંગ રાજ્ય સરકાર ચલાવશે નહીં। સુરતમાં શાળા ચાલુ રાખવાના મુદ્દે શિક્ષણ મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ચાલતી પકડી લીધી। જ્યારે તેમને આ મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ કંઈ પણ કહેવાનું વ્યાજબી ન સમજ્યું અને તેઓ અહીંથી નીકળી ગયા। સુરતની ગજેરા સ્કૂલ ચાલુ રાખવાના મામલે મંત્રી જયદ્રથસિંહ પરમારે પણ બોલવાનું ટાળ્યું। મંત્રી જયદ્રથસિંહે મૌન રાખ્યું અને તેઓ પણ અહીંથી નીકળી ગયા। ગજેરા સ્કૂલ અંગેનો સવાલ કરતા જ તેઓએ પણ કંઈ પણ શાળા ખોલવા મુદ્દે કુમાર કાનાણીએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે, તમામ લોકોએ નિયમો પાળવા જોઈએ, જે કાયદેસર કરવાનું થશે આ મામલામાં તે કરવામાં આવશે। હું અહીંયા ગાંધીનગર છું એટલે વિષયની મને ખબર નથી કે મારા વિસ્તારની અંદર કોઈ સ્કૂલે કોઈ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે માનું છું કે સ્કૂલ શરૂ ન થવી જોઈએ જ્યાં સુધી સરકારની ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી, અને જે કંઈ થયું છે તો એને અમે તપાસ કરાવીશું। ના, અધિકારીઓ કંઈ કર્યું નથી, હજી શરૂ કરી છે, રિપોર્ટ લઈશું, તપાસ કરાવીશું, એની સામે જે કંઈ કરવાના કાયદેસરની કાર્યવાહી છે કરીશું, એ ભારતીય જનતા પાર્ટીના હોય કે કોઈ પણ હોય।
જામનગરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા. લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિત 70થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહિલા સુરક્ષા મુદ્દે કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. 70 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે આ સમયે ઝપાઝપીના પણ દ્રશ્યો જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં જે અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે તેના વિરુદ્ધમાં કોંગ્રેસ તરફથી પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તેઓ વિરોધ કરી રહ્યા છે. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી રહ્યા છે અને હાથમાં બેનર્સ દઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા, સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા તેઓ વિરોધ કરી રહ્યા છે. જો કે અલગ અલગ તેમના જે કાર્યક્રમો હોય છે ત્યાં પોલીસ પહોંચી જાય છે, તેમની અટકાયત કરવામાં આવે છે અને અટકાયત સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. આપ જોઈ રહ્યા છો જામનગરથી આ દ્રશ્યો છે જ્યાં નારી ગૌરવ દિવસની જે રીતે ભાજપ તરફથી ઉજવણી કરવામાં આવી રહી છે તેના વિરોધમાં મહિલાઓની સુરક્ષાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મહિલાઓની સુરક્ષા મામલે તેઓએ સવાલ ઉભા કર્યા હતા. મહિલાઓની સુરક્ષાને લઈને તેમણે સરકાર પર નિશાન સાધવા માટે, સરકારને ઘેરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જો કે આ કાર્યક્રમમાં પોલીસ પહોંચી ગઈ હતી અને કોંગ્રેસના 70થી વધારે જેટલા કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરી લેવામાં આવી. તો અટકાયત વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. પાલનપુરમાં નારી ગૌરવ દિવસની ઉજવણી સામે નગરપાલિકા વિપક્ષના નેતા અંકિતા ઠાકરે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે તેમના ઘરેથી તેમની અટકાયત કરી લીધી. અટકાયત કરવા પહોંચેલી પોલીસ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા.